કોવિડ-19 એ આવટેવરા ન્યૂઝીલેન્ડના જીવન પર નોંધપાત્ર અસર કરી હતી અને વંશીય સમુદાયો માટે અનન્ય પડકારો રજૂ કર્યા હતા. મિનિસ્ટ્રી ફોર એથનિક કમ્યુનિટીઝે સમગ્ર રોગચાળા દરમિયાન શિક્ષિત કરવા અને રસી મૂકવા બંને માટે મંતુહોરા આરોગ્ય મંત્રાલય સાથે ભાગીદારી કરી છે. અમારા સમુદાયોને વધુ સમર્થન આપવા માટે અમે ઉપલબ્ધ આરોગ્ય સેવાઓની જાગૃતતા વધારવા માટે વિડીયોઝની શ્રેણી બહાર પાડી રહ્યા છીએ, જે તમે એક્સેસ કરી શકો છો. આ વિડીયોમાં અમે આપણા બાળકો માટે હેલ્થ કેર વિશે સામાન્ય માહિતી શેર કરીશું. બાળકો માટે તંદુરસ્ત જીવનશૈલી જાળવવી અને તેઓ મોટા થાય ત્યારે સારી રોગ પ્રતિકારક શક્તિને પોષે તે મહત્વનું છે. જ્યારે બાળકોમાં સામાન્ય રીતે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ છે, ત્યારે 5+ વર્ષની વયના બાળકોને હજુ પણ આપણા સમુદાયોમાં વાયરસના ફેલાવા સામે લડવા મદદ કરવા માટે કોવિડ-19 રસી મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આપણા બાળકોને સુરક્ષિત રાખવાનું ચાલુ રાખવા માટે તેઓ તેમના અન્ય રસીકરણ સાથે અદ્યતન રહે તે મહત્વનું છે. બાળકો શાળાઓ અને અન્ય પ્રારંભિક બાળ શિક્ષણ કેન્દ્રમાં સરળતાથી જંતુઓ અને વાયરસ ફેલાવો કરી શકે છે, તેથી સ્વસ્થ રહેવું મહત્વપૂર્ણ છે. અને આ રસીકરણ સાથે અદ્યતન રહેવું એટલું જ મહત્વપૂર્ણ છે, કારણ કે આ તમારા બાળકને મજબૂત રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવામાં અને તેમને સ્વસ્થ જીવનની શ્રેષ્ઠ શરૂઆત કરવામાં મદદ કરશે. તે તમારા કુટુંબ અને સમુદાયમાં રોગનો ફેલાવો પણ રોકે છે. આઓટેઆરોઆ ન્યૂઝીલેન્ડમાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે રસીકરણ મફત છે, અને આરોગ્ય મંત્રાલય કહે છે કે બાળકો તેમના રસીકરણ સાથે આધુનિક રીત સાથે માહિતગાર રહે. બાળકોને 6 અઠવાડિયા, 3 મહિના, 5 મહિના, 12 મહિના, 15 મહિના, 4 વર્ષ અને 11-12 વર્ષની વયે નિયમિત રસીકરણ આપવામાં આવે તે યોગ્ય છે. જો તમે આ ઉંમરે કોઈ પણ રસીકરણ ચૂકી ગયા હો તો તમારા ડૉક્ટરનો સંપર્ક કરો, જે તમારા બાળકની ઇમ્યુનાઇઝેશન અપ ટુ ડેટ કરવામાં મદદ કરી શકે. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ડૉક્ટરની મુલાકાત મફત છે, જેથી તમે કોઈ પણ સમયે તમારા બાળકને રસીકરણ, નિયમિત તપાસ તેમજ અન્ય કોઈ પણ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર પાસે લઈ જઈ શકો. અન્ય કોઈ પણ સ્વાસ્થ્ય જરૂરિયાતો માટે 0800-611-116 પર હેલ્થલાઇન પર કોલ કરો. દુભાષિયા સેવાઓ જો તમને તેમની જરૂર હોય તો ઉપલબ્ધ રહેશે.